आज नाणामंत्री निर्मला सीतारमणे केन्द्रनु सामान्य बजेट 2021-22 रजू कर्यु, परंतु बजेट में युवानों माटे कोई खास जाहेरात थई नथी। आथी युवानों में बजेट ने लेने निराशा जोवा मळी रही छे। बजेट बाद वी टीवीए केटलाक विद्यार्थीओ साथे वातचीत करी अने वातचीत दरमियान केवो रह्यो विद्यार्थीओनो प्रतिसाद ए जोईए अहेवालमां। આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું। બજેટમાં ખેડૂતો, માછીમારો અને ગરીબોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરાયો છે। વરિષ્ઠ નાગરિકોને પણ રાહત આપવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બજેટને સકારાત્મક અને બદલાવ લાવનારું ગણાવ્યું। આત્મનિર્ભરતા કા વિઝન ભી હૈ ઓર હર નાગરિક હર વર્ગ કા સમાવેશ ભી હૈ। हम इस बजट में जिन सिद्धांतों को लेकर चले हैं वो हैं ग्रोथ के लिए नए अवसरों, नई संभावनाओं का विस्तार करना, युवाओं के लिए नए अवसरों का निर्माण करना। ये बजट इंडिविजुअल्स, इन्वेस्टर्स, इंडस्ट्री और साथ ही इंफ्रास्ट्रक्चर सेक्टर में बहुत सकारात्मक बदलाव लाएगा। परंतु विद्यार्थियों ने युवाओं आ बजेट सामे निराशा ना सुर व्यक्त करी रहा छे। युवाओं के बेरोजगारी दूर करवा माटे बजेट मा वधारे भार आपवानी जरूर हती। वीटीवीए जारे युवानों ना मंतव्यो जाणवानो प्रयास कर्यो तो युवानोए पोतानी लागणी आ रीते अभिव्यक्त करी। દેશનું બજેટ આજે રજૂ થઈ ગયું છે। ખાસ કરીને બજેટમાં ખેડૂત હોય કે પછી બાકીના જે મુદ્દાઓ છે તેને આવરી લેવામાં આવે છે, પરંતુ યુવાનો હોય, રોજગારી હોય, એજ્યુકેશન હોય, તે મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક છૂટ્યા હોય અથવા તો તેના પર વધારે ભાર ના આપવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। બજેટમાં નોકરી રિગાર્ડિંગ વાતો જે છે તે ઓછી કરવામાં આવી છે। આપણે તમામ બજેટની ચર્ચાઓ વિશે ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું। તેઓ કઈ પ્રકારનું બજેટ ઈચ્છતા હતા અને જે બજેટ આવ્યું છે તે કઈ પ્રકારનું આવ્યું છે તેના વિશે સૌથી પહેલા ચર્ચા કરીશું। પીડાઈ રહ્યું હતું એવા સંજોગોની અંદર જે ઓછી આવક વાળા મધ્યમ વર્ગના જે લોકો હતા એની આવકમાં વધારો થાય એવા કોઈ નક્કર પગલા લેવા જોઈતા હતા જે અત્યારે પ્રથમ નજરે આપણા ધ્યાનમાં આવતા નથી। ચોક્કસથી, શું કહેશો બેન, જે રીતે બજેટ રજૂ થયું છે દેશનું, એ બજેટમાં કઈ રીતે આપ જોઈ રહ્યા છો? એજ્યુકેશન વિશે કહેવાનું કે એજ્યુકેશન થોડો એમ સુધારો કરે અને દેશમાં બહુ જ મોંઘવારી વધી, ગરીબ વધારે ગરીબ થાય છે અને અમીર વધારે અમીર થતો જાય છે, એટલે આ ભેદ ઓછો કરો તો સારું રહેશે। ચોક્કસથી, આજનું જે બજેટ છે તેની અંદર કહી શકાય કે લડાખમાં સ્કૂલ ખોલવા અથવા તો યુનિવર્સિટી ખોલવાની પણ પરમિશન આપવામાં આવી છે, પરંતુ જે રીતે રાજ્યોમાં યુનિવર્સિટી માટે અથવા તો આઈટીઆઈની જોગવાઈ હોય કે પછી જે શિક્ષણલક્ષી વાત હોય તે ક્યાંક ભૂલાઈ છે બજેટમાં। જે બધા યુવાનોએ અપેક્ષા રાખી હતી કે અમારે સારા માટે કંઈક સુધારા થાય, પરંતુ એના માટે ખાસ કોઈ જોગવાઈ નથી જે સુધારા કરવા જેવા હતા। જેમ કે ઉદ્યોગોની સ્થાપના કરી હોત તો શાયદ આ પ્રશ્નો ઉકેલાઈ શકત। ઘણા સારા સુધારા કર્યા છે પણ જે યુવાનો જે અપેક્ષા રાખતા હતા એનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી। ચોક્કસથી, યુવાનો માની રહ્યા છે કે યુવાનોની જે ઈચ્છા હતી, અપેક્ષા હતી તે ક્યાંક પૂર્ણ નથી થઈ। મિત્ર, જે રીતે બજેટ આજનું રજૂ થયું છે, આપે પણ અભ્યાસ કર્યો છે, કોમર્સના સ્ટુડન્ટ છો, કઈ રીતે આજના બજેટને જોઈ રહ્યા છો? આપણા આ બજેટ જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામને આપ્યું છે એમાં કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગિક ક્ષેત્રમાં વધારે ફાળવ્યું છે અને જે આપણે સ્ટુડન્ટોને જેમ સ્ટાર્ટઅપ આપવા માટે કે રોજગાર પૂરો પાડવા માટે એટલું બધું કંઈક બજેટમાં પ્રોત્સાહન મળ્યું નથી। યુવાનો માટે, એજ્યુકેશન માટે બજેટ હોવું જોઈતું હતું તે પ્રમાણે નથી। 100% હેલ્થ માટે સારું એવું બજેટ ફાળવવામાં આવ્યું છે, હેલ્થ માટે સારી એવી જે જોગવાઈ છે તે કરવામાં આવી છે, ખેડૂતો લક્ષી સારી યોજનાઓ બનાવવામાં આવી છે, પરંતુ એજ્યુકેશન, યુવાનો, રોજગારી આ તમામ મુદ્દાઓ છે તે ક્યાંક ને ક્યાંક છૂટ્યા હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે। કેમેરામેન અજય પટેલ સાથે જયંતિ ચૌધરી, વીટીવી, અમદાવાદ।